નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મુખ્ય સમાચારો વિશે વાત કરીએ, પણ તે પહેલાં ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રકારની માહિતી સૌથી પહેલાં તમારા ફોનમાં પહોંચી જાય. તો મિત્રો, પ્રથમ સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના વારાણસીની ચર્ચાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદના વૈજ્ઞાનિક સર્વેને સુપ્રીમ કોર્ટે શરતો સાથે લીલી ઝંડી આપી દીધી છે. સર્વે સામે મુસ્લિમ પક્ષકારો દ્વારા થયેલી દલીલોને નકારી દેવામાં આવી હતી અને એએસઆઈ દ્વારા સર્વે કરવાની વારાણસી કોર્ટ દ્વારા અપેલી મંજૂરીને માન્ય રાખી. સાથે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે આ સર્વે દરમિયાન કોઈ પણ ખોદકામ કરી શકાય નહીં, તેમજ મસ્જિદને કોઈ પણ નુકસાન પહોંચાડી શકાશે નહીં. જ્ઞાનવાપી મસ્જિદ મૂળભૂત રીતે તો એક મંદિર ઉપર બાંધવામાં આવી હતી, તેવો દાવો મુસ્લિમ પક્ષકારો તરફથી થઈ રહ્યો છે. આ દાવાને તપાસવા સર્વે માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને 4 સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. તે સમયે મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી, તેનો અસ્વીકાર થતાં હાઈકોર્ટે એએસઆઈને વૈજ્ઞાનિક સર્વે ચાલુ રાખવા પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના તે હુકમ ઉપર સ્ટે મૂકવા સ્પષ્ટ ઇનકાર કર્યો અને એએસઆઈ નો સર્વે ચાલુ રાખવા જણાવ્યું હતું. તો મિત્રો, આવી રીતે જ્ઞાનવાપીમાં એએસઆઈ સર્વેને શરતો સાથે સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી હતી. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મણિપુરમાં 3 મહિનાથી ચાલતી વંશી હિંસા અટકાવવાનું નામ લેતી નથી. બહુમતી સમાજના લોકોએ બૈષ્ણુપુરમાં ફરી એક વખત પોલીસ શસ્ત્રાગારમાંથી તોડફોડ કરી અને એસોલ્ટ રાઇફલ તથા વિવિધ કેલિબરની 19,000થી વધુ ગોળીઓની લૂંટ કરી હતી. મણિપુરના બૈષ્ણુપુર જિલ્લામાં નારાસેન સ્થિતિ બીજી ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના મુખ્યાલયમાં આ ઘટના થઈ હતી. રાજ્યમાં 3 મેના રોજ વંશી અથડામણમાં આદિવાસીઓ માર્યા ગયા હતા. તે એક સામૂહિક દફન વિધિ તૈયાર કરી રહ્યા હતા ત્યારે માર્ચ કરવા તરફ એક ટોળું ત્યાં એકત્ર થયું હતું. અધિકારીઓએ ઉમેર્યું હતું કે વિવિધ કેલિબરની 19,000થી વધુ રાઉન્ડ ગોળીઓ અને એક એકે સિરીઝની એસોલ્ટ રાઇફલ, 3 ઘાતક રાઇફલ, 195 સેલ્ફ લોડિંગ રાઇફલ વગેરે જેવી બંદૂકોની તસ્કરોએ લૂંટ ચલાવી હતી. તો મિત્રો, આ રીતે મણિપુરમાં હિંસા યથાવત, ફરી પોલીસના શસ્ત્રાગારમાંથી હથિયારો લૂંટાયા હતા. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મોદી અટક બદનક્ષી કેસમાં રાહત આપતા તેમને થયેલી 2 વર્ષની સજા પર સ્ટે મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટના કામચલાઉ સ્ટેના પગલે રાહુલ ગાંધી માટે ફરી સાંસદ બનવાનો અને ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. સુરતની કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારતા તેમણે સાંસદ પણ ગુમાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ રાહુલ ગાંધીને મહત્તમ સજા આપવા મુદ્દે કોઈ નક્કર કારણ આપ્યું નથી. તેમણે માત્ર અગાઉ એક કેસમાં કોંગ્રેસ નેતાના ભાષણ કરતી વખતે સુપ્રીમ કોર્ટે આપેલી ચેતવણીનો જ ઉલ્લેખ કર્યો હતો. તો મિત્રો, આવી રીતે મોદી અટકના બદનક્ષીના કેસમાં કોંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટની રાહત, સંસદમાં 3 સત્રમાં ભાગ લઈ શકશે. રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે છે અને રાહુલ ગાંધી ફરી વખત ચૂંટણી લડી શકશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી ડેટા અનુસાર યુએસ ભારતમાં બનતા સ્માર્ટફોન માટે સૌથી મોટા બજાર તરીકે ઉભરી રહ્યું છે. ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ 2 મહિનામાં એપ્રિલ અને મેમાં 2.4 બિલિયન ડોલર મૂલ્યના સ્માર્ટફોનની નિકાસ કરી હતી, જેમાંથી 812.59 મિલિયન ડોલર અથવા 30% અમેરિકામાં ગયો હતો. ભારત માટે હીરા પછીના સૌથી મોટા બજાર અમેરિકામાં નિકાસમાં સ્માર્ટફોન બીજી સૌથી મોટી આઇટમ બની ગઈ છે. જ્યારે હીરાની નિકાસમાં ઘટાડો થયો છે ત્યારે ત્યાં સ્માર્ટફોનની નિકાસમાં વધારો જોવા મળ્યો છે. ભારતે નાણાકીય વર્ષ 2023માં 10.9 બિલિયન ડોલર મૂલ્યના સ્માર્ટફોનની નિકાસ કરી હતી. નાણાકીય વર્ષ 2024ના પ્રથમ 2 મહિનામાં કુલ 2.43 બિલિયન ડોલરની નિકાસ થઈ છે, જે વાર્ષિક ધોરણે 157%ની વૃદ્ધિ દર્શાવે છે. તો મિત્રો, આ રીતે અમેરિકા ભારતમાં બનતા સ્માર્ટફોનના સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય અર્થતંત્રમાં પડકારજનક સ્થિતિનો મક્કમતાથી સામનો કરવાની અને ઝડપી રિકવરી સાથે ટકાઉ મજબૂતી વૃદ્ધિ દર્શાવવાની નવી લાક્ષણિકતા ઉભી થઈ છે. ભારતીય અર્થવ્યવસ્થાની વિકાસગાથા પર વિશ્વાસ દર્શાવતા S&P ગ્લોબલે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2024-2031 સુધી વાર્ષિક સરેરાશ 6.7%ના વૃદ્ધિ દરે ભારતનો વિકાસ થશે. ભારતની વૃદ્ધિમાં મૂડીનો સંચય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેણે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ નાણાકીય વર્ષ 2023માં 3.4 ટ્રિલિયન ડોલરથી વધીને નાણાકીય વર્ષ 2031માં 6.7 ટ્રિલિયન ડોલર થઈ જશે. એટલે કે આ સમયગાળાનું અર્થતંત્રનું કદ લગભગ બમણું થઈ જશે. તો મિત્રો, આવી રીતે ભારતીય અર્થતંત્ર 2031 સુધીમાં બમણું થઈને 6.7 ટ્રિલિયન ડોલર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં ઘઉં તથા આયાતી બજારમાં 2 મહિનાથી તેજીની ચાલ જોવા મળી રહી છે. તેના પગલે સરકારની બારીક નજર તાજેતરમાં ઘઉં બજાર પર રહી છે. ઘઉંની આયાતના પ્રશ્ને પણ સરકારી સ્તરે વિચારણા ચાલી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આશરે 400 લાખ ટન અનાજનો સ્ટોક વિવિધ સ્ટોકીટો પાસે રહ્યો છે. કૃષિ વિભાગના જણાવ્યા મુજબ દેશમાં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 1127-1128 લાખ ટન જેટલું થયું છે. એપ્રિલ મહિનાથી નવા ઘઉં બજારમાં આવતા થયા હતા. સરકારે આશરે 262 લાખ ટન ઘઉંની પ્રાપ્તિ ખરીદી કરી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ પડ્યા બાદ ગોરીકુંડ નજીક પહાડી પરથી લેન્ડસ્લાઇડ થયું હતું. ખડકો તૂટીને રસ્તા પર પડવાથી કેદારનાથની યાત્રાનો માર્ગ બંધ રહ્યો હતો અને જામ થઈ ગયો હતો. રિપોર્ટ અનુસાર પહાડના તૂટવાના કારણે ખડકોના કાટમાળ નીચે અનેક લોકો દટાયાની આશંકા છે, જ્યારે 19 લોકો લાપતા થયા હોવાના સમાચાર મળ્યા હતા. ગોરીકુંડ વિસ્તાર
વલસાડમાં ગુરુવારે મોડી રાત્રે ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. તેના પગલે મંદાકિની નદીમાં પૂરની સ્થિતિ છે. વરસાદના કારણે પહાડ પરથી ખડકો ધસી પડવાની ઘટના બની હતી. ખડકો ધસ્યા બાદ NDRF અને SDRF ની ટીમો રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી ગઈ હતી. જોકે ખરાબ હવામાનના કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલીઓ પડી રહી છે. ખડકો ધસી પડવાથી કેદારનાથ યાત્રાનો માર્ગ અવરોધાયો હતો અને માર્ગ જામ થઈ ગયો હતો.